સીતાફળની સીઝન શરૂ થઈ ગઈ છે, પણ સીતાફળના બીમાંથી પલ્પ કાઢી અને એને સ્ટોર કરતા તો ખૂબ જ વાર લાગી જાય. તો આજે એવી ટ્રીક જેનાથી માત્ર થોડીક જ મિનિટોમાં આપણે સીતાફળનો પલ્પ કેવી રીતે કાઢીને સ્ટોર કરી શકીએ. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે 1 કિલો સીતાફળનો પલ્પ માત્ર 10 જ મિનિટમાં કેવી રીતે કાઢવો અને નેચરલ પ્રિઝર્વેટિવનો યુઝ કરીને તેને ફ્રીઝરમાં લાંબા સમય સુધી કેવી રીતે સાચવો તે બધી જ મેથડ શેર કરી. તો ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ સહેલી રીતથી પલ્પને બી કેવી રીતે છૂટા પાડવા, પલ્પમાં કયો નેચરલ પ્રિઝર્વેટિવ રાખવો જેથી તે લાંબા સમય સુધી સ્ટોર થઈ શકે અને પલ્પને કેવા ડબ્બામાં સ્ટોર કરવો, તે બધી જ મેથડ સાથે ચાલો રેસીપી શરૂ કરીએ. અહીંયા મેં 1 કિલો જેટલા સીતાફળ લીધા છે. હવે આ સીતાફળ કેવા પસંદ કરવા જેનાથી આપણને પલ્પ વધુ મળે અને બીનો ભાગ ઓછો હોય, તો તેના માટે તમે જોઈ શકો છો કે મારા હાથમાં એક પાકું સીતાફળ છે. પાકેલા સીતાફળની સ્કીન થોડી પર્લ ગ્રીન કલરની હોય છે અને તમે તેને સેજ અડશો ને તો તે બહારથી થોડા પોચા હશે. અને બીજી એ વાત કે તે મોટી આંખવાળા હોય છે. આવા સીતાફળમાં ખૂબ જ વધુ પલ્પ હોય છે અને બીનો ભાગ ઓછો હોય છે. જો તમારી પાસે થોડા કાચા અને કડક સીતાફળ હોય તો તમે જોઈ શકો છો કે એની સ્કીનનો કલર એકદમ ડાર્ક ગ્રીન છે. તો આવા સીતાફળને તમે અડશો ને તો તે એકદમ કડક લાગશે. તો તેનો પલ્પ સ્ટોર કરવા માટે અને આ સીતાફળને જલ્દીથી પકવવા માટે આપણે આ રીતે એક કાગળમાં સીતાફળને 24 કલાક માટે વીંટી દઈએ. અને માત્ર એક જ દિવસમાં આ સીતાફળ એકદમ સરસ પકાઈ જશે અને પછી તમે તેનો પલ્પ કાઢી અને સ્ટોર કરી શકશો. તો છે ને એકદમ મસ્તીની ટ્રીક. હવે આપણે પાકા સીતાફળનો પલ્પ કાઢી લઈએ. તેના માટે મેં એક મોટો સૂપ ગાળવાનો ચાયણો લીધો છે અને તેની સાથે તેની જ સાઈઝનું થોડું ઊંડું બાઉલ રાખેલું છે. હવે સીતાફળના 2 ભાગ કરી લઈએ. હવે ચમચીને આ રીતે ભરાવીએ જેથી બધા જ બી અને ગર નીકળી જાય. તમે જોઈ શકો છો કે સીતાફળની બધી જ પેશી અને ગર સારી રીતે નીકળી ગયો છે. અહીંયા મેં 3 સીતાફળની પેશી અને તેનો ગર કાઢી લીધો છે. હવે અહીંયા મેં કેકના બેટરને હલાવવા અથવા દાળને ક્રશ કરવા જે વિસ્કર આવે છે ને તે લીધું છે. આ વિસ્કરની મદદથી તમે ખૂબ જ ઝડપથી પલ્પ અને બીને છૂટા પાડી શકો છો. જો તમારી પાસે આ વિસ્કર ના હોય ને તો તમે ચમચીની મદદથી પણ પલ્પ કાઢી શકો છો, પણ વિસ્કરથી થોડું જલ્દી થાય છે. હવે વિસ્કરને આ રીતે ચાયણીમાં ફેરવતા રહીએ. તમે જોઈ શકો છો કે માત્ર 2 જ મિનિટમાં બધી જ પેશીઓ બીથી છૂટી પડવા લાગી છે અને ચાયણામાંથી પલ્પ ગળાઈને નીચે ભેગો થવા લાગ્યો છે. તો છે ને એકદમ સરળ રીત. હવે ચમચીની મદદથી બધા જ બીને આ રીતે કાઢી લઈએ. તમે જોઈ શકો છો કે મેં સીતાફળના બધા જ બી કાઢી લીધા છે. હવે જે સીતાફળની પેશીઓ રહી ગઈ છે ને તેને ચાયણામાંથી કાઢીને પલ્પમાં એડ કરી દઈએ. હવે આપણે થોડો પલ્પ ચમચીની મદદથી પણ કાઢી લઈએ. તો ફરીથી સીતાફળ ફોલી અને ચમચીથી આ રીતે બધી જ પેશીઓ કાઢી લઈએ. અહીંયા મેં ચાયણામાં 3 સીતાફળની પેશીઓ કાઢી લીધી છે. હવે ચમચીની મદદથી આ રીતે દબાવીને બધી જ પેશી અને બી છૂટા પાડી લઈએ. તમે જોઈ શકો છો કે માત્ર થોડી જ વારમાં બધી જ પેશી બીથી છૂટી પડી ગઈ છે. હવે ચમચીની મદદથી ચાયણામાં રહી ગયેલા બીને કાઢી લઈએ. અને પેશીને પલ્પમાં એડ કરી દઈએ. તો
ચમચીની મદદથી પણ આપણે થોડી જ વારમાં બધો જ સીતાફળનો ગર આ રીતે કાઢી લીધો છે. હવે આ પલ્પને એરટાઇટ કન્ટેનરમાં કેવી રીતે સ્ટોર કરવો તે જોઈ લઈએ. અહીંયા મેં સીતાફળના પલ્પને સ્ટોર કરવા માટે ત્રણ ઓપ્શન રાખેલા છે. તમે તમારી અનુકૂળતા પ્રમાણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલા મારી પાસે ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય એવો લોક એન્ડ લોક વાળો ડબ્બો છે. તમે સીતાફળના પલ્પને આ ડબ્બામાં ભરીને એક મહિના સુધી સારી રીતે સ્ટોર કરી શકો છો. તેના સિવાય જો તમારી પાસે આવું કોઈ સાદું કન્ટેનર હોય ને તો તેમાં પણ તમે સીતાફળનો પલ્પ સ્ટોર કરી શકો છો. તમે આ કન્ટેનરમાં પલ્પને ભરી અને પછી આ રીતે બટર પેપર અથવા પતલી કોથળી રાખી અને કન્ટેનરનું ઢાંકણું બંધ કરી દેવું જેથી તે એરટાઇટ થઈ જશે અને તમારો સીતાફળનો પલ્પ ફ્રીઝરમાં મહિનાઓ સુધી સારો રહેશે. આના સિવાય જો તમારી પાસે આવી કોઈ ઝિપલોક વાળી બેગ હોય તો તમે તેમાં પણ પલ્પને સ્ટોર કરી શકો છો. બસ પલ્પને ભરી અને બધી જ હવા બહાર કાઢી લ્યો અને પછી કોથળીને ટાઇટ બંધ કરી અને ફ્રીઝરમાં રાખી દો. તમારો સીતાફળનો પલ્પ સ્ટોર થઈ શકશે. હવે આપણે સીતાફળના પલ્પને કન્ટેનરમાં કેવી રીતે ભરવો અને તેમાં નેચરલ પ્રિઝર્વેટિવ કેવી રીતે નાખવો જેથી તે લાંબા સમય સુધી સારો રહે. હવે આપણે કન્ટેનરના તળિયે થોડી ખાંડ છાંટી લઈએ. ખાંડ સીતાફળના પલ્પને સ્ટોર કરવા માટે નેચરલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે. હવે પલ્પને ખાંડ પર એડ કરી દઈએ અને ઉપરથી ફરી પાછી થોડી ખાંડ સ્પ્રિંકલ કરી લઈએ. અહીંયા તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે આખી જ ખાંડ લેવાની છે, દળેલી ખાંડ નથી લેવાની. અને ખાંડ પલ્પમાં એડ કરવાથી પલ્પ લાંબા સમય સુધી કાળો પડતો નથી. અને તમે જ્યારે પલ્પને કન્ટેનરમાં ભરો ને ત્યારે તમારે તેને ફૂલ ન કરી દેવું, થોડી જગ્યા રહેવા દેવી. હવે કન્ટેનરનું ઢાંકણું એરટાઇટ બંધ કરી અને તેને ફ્રીઝરમાં રાખી દેવું. જો તમે આ મેથડથી સીતાફળના પલ્પને સ્ટોર કરશો ને તો મહિનાઓ સુધી તમારો સીતાફળનો પલ્પ ફ્રીઝરમાં બિલકુલ કાળો પડ્યા વગર સ્ટોર થઈ શકશે અને પછી જ્યારે મન પડે ત્યારે ઝટપટ સીતાફળની બાસુંદી અને શેક બનાવીને તમે તેને એન્જોય કરી શકો છો. જો તમને મારી આજની પલ્પ સ્ટોર કરવાની મેથડ ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.